આજે ગુજરાતીઓના ઘરમાં દર અઠવાડિયે એક વાર બનતી એવી રેસીપી જોઈશું, મગની છૂટી દાળ। ઘણા લોકો આ ક્વેશ્ચન પૂછતા હોય છે કે મગની દાળ જ્યારે બનાવીએ તો છૂટી નથી થતી, મગની દાળ બનાવીએ ત્યારે લચકો થઈ જાય છે। સો એમ ના થાય અને સરસ મજાની ચડી ગયેલી પણ છૂટી એવી મગની દાળ કેવી રીતે બને એ જોઈએ। સૌથી પહેલા બોલમાં મગની દાળ લઈશું, બે વખત પાણી બદલી અને એને વોશ કરી લેવાની છે અને લગભગ અડધો કલાક માટે એને સોક કરીશું, એટલે કે પલાળવા દઈશું। હવે કુકરમાં તેલ લેવાનું છે, મગની દાળ કે કઠોળ હોય એટલે તેલ થોડું વધારે લેવું પડે। મગની દાળ છે એટલે એમાં તમે રાઈ, જીરું, અજમો કંઈ પણ વઘારમાં લઈ શકો છો। સાથે હિંગ લઈશું, સૂકા લાલ મરચાં લઈશું, આદુ, મરચા, હળદર અને કશ્મીરી લાલ મરચું ઉમેરીશું, સાથે ધાણા જીરું પણ લઈશું અને એક ચમચી જેટલો ગરમ મસાલો ઓપ્શનલ છે। હવે પલાળેલી દાળમાંથી પાણી નિતારી એ દાળને આની અંદર એડ કરી લઈએ। સ્વાદ પ્રમાણે મીઠું અને કન્સિસ્ટન્સી પ્રમાણે પાણી ઉમેરીશું, એટલે કે એક કપ દાળ જો લીધી હોય તો એક કપ જેટલું પાણી લેવાનું છે। દેટ ઇઝ પરફેક્ટ મેઝરમેન્ટ। ત્યાર પછી કુકર બંધ કરી અને એક વિસલ પ્રેશર કુક કરીશું। એક વિસલ થાય પછી 5-7 મિનિટ ઠંડુ થવા દેવાનું છે કુકર અને ખોલી કોથમીરથી ગાર્નિશ કરીશું। છે ને સરસ મજાની છૂટી દાળ, પણ છતાં એક એક દાણો સરસ રીતે ચડી પણ ગયો છે। મગની છૂટી દાળ કઢી ભાત સાથે સરસ લાગે છે અને એ સિવાય રસ રોટલી હોય તો એની સાથે પણ તમે સર્વ કરી શકો છો। તો ચોક્કસ બનાવજો આ રીતે, તો તમારી દાળ પણ આ જ રીતે છૂટી પણ સરસ રીતે ચડી ગયેલી એવી બનશે। થેન્ક યુ।